નમસ્તે બાળ મિત્રો, ધોરણ 3 વિષય આસપાસ પ્રકરણ 2 વનપરી. તો બાળકો, આ પાઠમાં વનપરી એટલે કે વનસ્પતિ, વૃક્ષો, પાંદડા વગેરેના આકાર અને કદ વિશે આપણે જાણવાનું છે. તો ચાલો પાઠની શરૂઆત કરીએ. અમે રવિવારે બગીચામાં ગયા હતા. અમે સંતાકુકડી અને અંતાક્ષરી રમ્યા હતા. અમે ખૂબ જ મજા કરી. થોડું રમ્યા પછી દીદીએ કહ્યું, ચાલો રમત રમીએ, હું વનપરી બનીશ. વનપરી જે પણ નામ બોલે બધાએ તે વસ્તુને અડવા જવાનું. રવિવારે બાળકો બગીચામાં રમવા ગયા. બાળકોએ સંતાકુકડી અને અંતાક્ષરી જેવી રમતો રમી. તેમાં દીદીએ કહ્યું કે ચાલો આપણે એક રમત રમીએ અને દીદી વનપરી બનશે. તેને એવું કહ્યું. દીદીએ કહ્યું કે હું જે વસ્તુનું નામ બોલું તે વસ્તુને તમારે અડવા જવાનું છે. આ રમતની શરૂઆત થઈ. દીદીએ કહ્યું, વનપરી છોડને અડવા કહે છે. એ જ સમયે બધા જ બાળકો છોડ તરફ ચાલી નીકળ્યા. વનપરીએ કહ્યું કે હું જે છોડને કહું એ છોડને તમારે અડવાનું છે. તેથી બધા બાળકો છોડને અડવા દોડ્યા. બધા બાળકો બગીચામાં અલગ અલગ છોડને સ્પર્શ કરવા લાગ્યા. તેમાં અમુએ ગલગોટાને પકડ્યો, માઇકલે મહેંદીના છોડને સ્પર્શ કર્યો, સબનમે બેસીને જાસ્મીનના છોડને સ્પર્શ કર્યો, તેમજ દયારામ લીમડાના વૃક્ષને પકડીને ત્યાં જ ઊભો રહ્યો અને દીદી વચ્ચે વનપરી બનીને બેઠા હતા. આમ બધાએ અલગ અલગ છોડને સ્પર્શ કરીને બેઠા. દીદીએ કહ્યું, સરસ, બધાએ છોડને સ્પર્શ કર્યો, પરંતુ તમે જોયું બધા એકબીજાથી અલગ છે. એટલે દીદીએ કહ્યું કે તમે જોયું કે તમે જે છોડને સ્પર્શ કર્યો છે તે બધા છોડ અલગ અલગ છે. સબનમે કહ્યું, દીદી, તમે પણ એક નાના છોડ પર બેઠા છો. શું તમે કહી શકો દીદી કયા છોડ ઉપર બેઠા હશે? તો હા દીદી, કૂણા કૂમડા ઘાસ ઉપર બેઠા હશે. રમત ફરી શરૂ થઈ. વનપરીએ હવે કહ્યું, એવા છોડને અડો જેનું થડ જાડું કે પાતળું હોય. વનપરીએ કહ્યું, બીજો દા આપ્યો વનપરીએ. અને વનપરીએ કહ્યું કે તમે એવા વૃક્ષને સ્પર્શ કરો કે જેનું થડ જાડું હોય અથવા પાતળું હોય. તો ચિત્રમાં તમે જોઈ શકો છો કે બધા બાળકો ફરીવાર દોડ્યા અને એવા વૃક્ષને સ્પર્શ કરવા ગયા કે જેનું થડ જાડું અને પાતળું હોય. તો તમે એ ચિત્રમાં જોઈ શકો છો કે બાળકોએ ફરી જાડું અને પાતળું થડ હોય તેવા વૃક્ષને અડીને ઊભા રહ્યા છે. તો તમે કહી શકો કે કયા વૃક્ષ જાડા હોય અને કયા વૃક્ષ પાતળા? તો હા, લીમડો, આસોપાલવ જેવા વૃક્ષો જાડા હોય છે. માઇકલને આ રમત ખૂબ જ રસપ્રદ લાગી. તેણે વિચાર્યું, વનપરી કેટલી નસીબદાર છે, બધાને આદેશ આપી શકે છે. માઇકલે વિચાર્યું કે જે વનપરી બને છે તેને કેવું સારું છે કે તે બધાને આદેશ આપી શકે છે અને બધા તેના આદેશનું પાલન કરે છે. માઇકલે કહ્યું, મારે વનપરી બનવું છે. બધા બાળકો મોટેથી હસ્યા કે છોકરો પરી બનશે? માઇકલે કહ્યું કે મારે પણ આવે વનપરી બનવું છે. તો બધા છોકરા માઇકલ પર હસ્યા. હવે બધા નવી વનપરી પાસેથી આદેશ લેવા તૈયાર હતા. માઇકલે કહ્યું, મને થોડા પાંદડા લાવી આપો. દીદીએ કહ્યું, પરંતુ યાદ રાખજો, તમે પાંદડા વૃક્ષ પરથી તોડી શકશો નહીં. બાળકો નીચે જમીન પર પડેલા પાંદડા એકઠા કરવા દોડ્યા. માઇકલે જ્યારે આદેશ આપ્યો કે તમે પાંદડા મને લાવી આપો, ત્યારે દીદીએ કહ્યું કે તમારે પાંદડા વૃક્ષ પરથી તોડવાના નથી. તો બાળકો નીચે પડેલા પાંદડા એકઠા કરીને માઇકલને આપવા માટે દોડ્યા. ચાલો વિચારો અને લખો. તમે જોયેલા પાન વિશે તમારે લખવાનું છે. તમારી આસપાસ રહેલા વૃક્ષના
પાન વિશે તમારે અહીંયા લખવાનું છે. તો તમે આસો પાલવ, લીમડો, પીપળો, નારિયેળી, પછી તુલસી વગેરે જેવા વૃક્ષના અથવા છોડના પાનને તમે જોયા હશે અને સ્પર્શ પણ કર્યા હશે. શું બધા પાંદડાના રંગ, આકાર અને કિનાર સમાન છે? શું આ બધા પાંદડાના રંગ, આકાર અને કિનારી સરખા હોય છે? તો કે ના, બધા પાંદડાના રંગ, આકાર, કદ, કિનારી બધું જ અલગ અલગ હોય છે. તમે ચિત્રમાં જોઈ શકો છો. આ પાંદડું ગોળ છે તો આ પાંદડા લાંબા છે, તેમજ બધા પાંદડા પોતાના રીતે અલગ અલગ આકાર અને કદ ધરાવે છે. દયારામે કહ્યું, હું આટલા બધા પ્રકારના પાંદડા વિશે જાણતો ન હતો. જુઓ, કેટલાક ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર પાંદડા છે. તો આપણે ઉપરના ચિત્રમાં જોયું કે કેટલાક પાંદડા ગોળ, કેટલાક લાંબા અને કેટલાક ત્રિકોણાકાર જેવા અલગ અલગ પાંદડા ઉપર ચિત્રમાં જોવા મળે છે. અમુએ કહ્યું, તેમના રંગ પણ અલગ અલગ છે. કેટલાક ઘેરા લીલા છે અને કેટલાક આછા લીલા છે. કેટલાક પીળા, લાલ અને કેટલાક જાંબલી પણ છે. પણ પાંદડું એવું પણ છે જે લીલું અને સફેદ ડાઘ છે. તો પાંદડાના રંગ, આકાર, કદ, કિનારી બધું અલગ અલગ જોવા મળે છે ચિત્રમાં. પાંદડાઓની કિનાર પણ અલગ છે. કેટલાકની કિનાર સીધી અને કેટલાકની આડી અવળી છે અને કેટલાક કરવત જેવી છે. તો આપણે ચિત્રમાં જોવા મળે છે કે કેટલાકની કિનારી કેવી છે, સીધી છે, સપાટ છે અને કેટલાકની આડી અવળી છે અને કેટલાકની તો કરવત જેવી છે, એટલે કે ખળબજરી છે. અમુ અને સબનમે સાથે બૂમ પાડી, અમારે પણ વનપરી બનવું છે. દીદીએ કહ્યું, આજે નહીં, આવતા રવિવારે. અત્યારે ઘરે જવાનું સમય થઈ ગયો છે. રસ્તામાં અમે અને દીદીએ ગીત ગાયા. દીદીએ કહ્યું કે આજે હવે રમવાનું નથી, આપણે આવતા રવિવારે રમશું. ત્યારે તમે વનપરી બનજો. અને બધા ઘરે જાય છે અને દીદી અને તેઓ રસ્તામાં ગીત ગાતા ગાતા આગળ વધે છે. તો બાળકો, વિચારો અને લખો, બગીચામાં શું શું જોવા મળે છે? તો બગીચામાં વૃક્ષ, છોડ, બાકડા, ફૂલ, ઘાસ, સિંચકા, રમતના સાધનો, બહુ બધા સાધનો જોવા મળે છે જેને જોઈને આપણે રમીએ છીએ. ચાલો બાળકો, આપણે એક પ્રવૃત્તિ કરીએ. લીંબો, આંબો, લીમડો, તુલસી, ફુદીનો અને ધાણાના વૃક્ષના થોડા પણો તમારે એકઠા કરવાના છે અને બધા પણોને એક પછી એક વારા ફરતી વાટીને સૂંઘો. એટલે કે તમારે એ પણોને વાટવાના છે, ખાંડવાના છે અને વારા ફરતી એને સૂંઘવાના છે. શું એ બધાની ગંધ સમાન છે? તો તમે જે પણો અલગ અલગ વારા ફરતી વાટ્યા તેની સુગંધ સમાન છે? તો કે ના, બધાની સુગંધ અલગ અલગ આવે છે. શું તમે ગંધથી પણોને ઓળખી શકો છો? તો કે હા, અમે સુગંધ દ્વારા તે પણો કયા છે તે ઓળખી શકીએ છીએ. આગળ, પણને અન્ય કઈ રીતે ઓળખી શકાય? તો બાળકો, પણને તેમના કલર, કદ અને આકાર પરથી આપણે ઓળખી શકીએ છીએ. તો બાળકો, આપણે આગળ છોડ, વૃક્ષ, પણો વિશે જોયું અને તેમના કદ, આકાર, ગંધ વિશે પણ આપણે જાણ્યું. તો ચાલો બાળકો, આપણે છાપ કેવી રીતના લેવી તેના વિશે જોઈએ. એક કાગળ અને મીણિયા રંગ અથવા પેન્સિલ કલર લો. પાંદડાને ટેબલ પર અથવા જમીન પર મૂકો. પર્ણ એવી રીતે મૂકો કે તેની નસો ઉપર તરફ રહે. નસો ઉપર તરફ રહેશે તો તે પાંદડા ઉપર સરળતાથી આપણે છાપી શકશું. પાંદડા પર કાગળ મૂકો, પછી તે પાંદડું આપણે રાખ્યું હોય નસો ઉપર, તેના ઉપર આપણે કોરો કાગળ રાખવાનો છે. પછી મીણિયા રંગ અને પેન્સિલ કલરનો ઉપયોગ કરીને તેના ઉપર ધીમેથી ઘસવાનું છે.
કાગળ કે પાંદડું ખસી ન જાય તેનું ધ્યાન રાખો. આવી રીતના આપણે પાંદડાની છાપ લેવાની છે. આ જ રીતે વૃક્ષના થડની છાપ લો. આપણે પાંદડાની છાપ લીધી, હવે એવી જ રીતના આપણે થડની છાપ લેવાની છે. તો સૌ પ્રથમ આપણે કાગળને થડ ઉપર મૂકવાનો છે અને મીણિયા કલર અથવા પેન્સિલનો ઉપયોગ કરીને તે કાગળ પર ઘસવાનું છે, તેથી થડની છાપ બનશે. બીજાએ બનાવેલી છાપ જુઓ, શું જુદા જુદા વૃક્ષની છાપ સમાન છે? તો કે ના, બધા વૃક્ષની છાપ સમાન હોતી નથી. અલગ અલગ વૃક્ષ હોય તેની છાપ અલગ અલગ આવે છે. કયા પાંદડાની છાપ સારી છે? તો કે જે પાંદડાની નસ ઉપસેલી હોય તેવા પાંદડાની છાપ સારી આવે છે, એટલે કે જે ખડબચરા પાંદડા હોય તેની છાપ સારી આવે છે. કયા વૃક્ષના થડની છાપ લેવી મુશ્કેલ છે, એટલે કે કયા વૃક્ષની છાપ લેવામાં તકલીફ પડે છે? તો કે જે થડ લીસા હોય તેની છાપ લેવામાં આપણે તકલીફ પડે છે. લીસા અને કુમળા થડ હોય તેની છાપ આપણે લઈ શકતા નથી. બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો શું થાય? જો બધા જ વૃક્ષની છાલ સરખી હોય તો આપણે વૃક્ષને સરળતાથી ઓળખી શકીએ નહીં. તેથી બધા વૃક્ષ તેમના રંગ, આકાર, કદ, વર્ણો અને ગંધ દ્વારા અલગ અલગ તરતા આવે છે, તેથી આપણે સરળતાથી વૃક્ષને, છોડને અથવા વેલાને ઓળખી શકીએ છીએ. જેનું કદ મોટું હોય તેને વૃક્ષ કહેવામાં આવે છે અને જે કદમાં નાના હોય તેને છોડ દ્વારા આપણે ઓળખીએ છીએ. ચિત્ર જોવાનું છે અને ચિત્રમાં આપણે શું શું દેખાય છે તે આપણે અવલોકન કરવાનું છે. તો આપણે ચિત્રમાં એક છોકરી બુક વાંચે છે તેનું ચિત્ર આપણે દર્શાવવામાં આવ્યું છે. તો તેમાં આપણે શું દેખાય છે? તો આપણે તેમાં બારીના પડદા, ઝાડ, પલંગના કવર, તકિયા, ફોટો ફ્રેમ તથા ગાલીચા તેમજ પુસ્તક વાંચતી છોકરી આપણે ચિત્રમાં દેખાય છે. ઘરમાં જે વસ્તુઓ પર પર્ણો કે ફૂલોની છાપ હોય તેમના નામ આપણે લખવાના છે. તો બારીના પડદા, સોફાના કવર, પછી ગાલીચા, પલંગના કવર વગેરેમાં આપણે ફૂલો અથવા પર્ણોની છાપ જોવા મળે છે. તમે જોયેલા કેટલાક વૃક્ષોના નામ લખો. તમે જોયેલા વૃક્ષો, તમારી આજુબાજુ જે વૃક્ષો હોય તેમના નામ લખવાના છે. તો આપણે આસોપાલવ, લીમડો, વડ, બોરડી, બાવળ, પીપળો, ગરમાળો, આંબો જેવા વૃક્ષોને આપણી આસપાસ જોયેલા હોય છે. શું કોઈ આ એવા છોડ છે જે વિશે તમે સાંભળ્યું છે પણ જોયા નથી? તો એવા વૃક્ષો છે બડી, બીટ, સૂર્યમુખી, પથ્થરવેલ, તુલીપ જેવા વૃક્ષોના નામ આપણે સાંભળ્યા હોય પરંતુ જોયા હોતા નથી. શોધો અને કહો. આ તમારે તમારા વડીલોની મદદ લેવાની છે અને સવાલ પૂછીને તમારે જાણકારી મેળવવાની છે. તો વડીલને અત્યારે જોવા મળતા ન હોય તેવા વૃક્ષો વિશે પૂછવાનું છે, કે જે અત્યારે જોવા નથી મળતા અને પહેલાં જોવા મળતા હતા એવા વૃક્ષો વિશે તમારે તમારા વડીલ પાસેથી જાણકારી મેળવવાની છે. વડીલોને પૂછો કે કયા વૃક્ષો અત્યારે છે પરંતુ પહેલાં જોવા મળતા ન હતા, કે જે વૃક્ષો અત્યારે હાલમાં છે અને પહેલાં જોવા મળતા ન હતા તેવા વૃક્ષોની તમારા વડીલો પાસેથી ચર્ચા કરો. તો આ પાઠમાં આપણે વૃક્ષો, છોડ, પર્ણો વિશે જોયું. તેમના આકાર, કદ, ગંધ બધું અલગ અલગ, વૃક્ષો અલગ હોય તો બધા અલગ અલગ આવે છે તે વિશે આપણે જાણકારી મેળવી. આ પાઠમાં આપણે આપણી આસપાસ રહેતી વનસ્પતિ વિશે જાણકારી મેળવી.